અમદાવાદના ચંદ્રોળા વિસ્તારમાં રવિવારની વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ઝુંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી હતી અને આગ એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં આવી જતા 40 જેટલા ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હાલજલમાં મળેલ નથી, પરંતુ રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા ઝુંપડપટ્ટીમાં નાસભાગ સર્જાઈ હતી. લોકોએ પોતાનો જીવ બચાવવા માટે એમ્બ્યુલન્સ સેવા અને ફાયર સેવાનો તુરંત સંપર્ક કર્યો હતો અને ફાયર બ્રિગેડની 20 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમણે ઘટનાસ્થળની તાત્કાલિક પરિસ્થિતિ સમજીને તે મુજબ પાણીનો મારો ચલાવ્યો હતો અને ફાયર બ્રિગેડની 4 કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી અને સમગ્ર બનાવમાં કોઈ જાનહાની ન થતા પ્રશાસને તેમજ લોકોએ હસકારો અનુભવ્યો હતો. આ સમયગાળા દરમિયાન 4 કલાક માટે વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું, જેથી વધુ કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ ના થાય તેમજ મકાનમાં રહેલા ગેસના બાટલાને આગની જગ્યાએથી હટાવી લેવામાં આવ્યા હતા, જેથી આગ વધુ પ્રસરે નહીં. આમ થોડા સમય માટે ચંદ્રોળા વિસ્તારમાં લોકોની અંદર ખૂબ જ નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. આખરે આગ કેવી રીતે લાગી અને આ બનાવ બીજી વાર તે જ જગ્યાએ બન્યો હોવાથી પોલીસ તેમજ પ્રશાસન માટે એક વિચારવા જેવો મુદ્દો બની ગયો હતો. સામાન્ય હાડકિયા એસા ન્યૂઝ ગુજરાત.